ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतै यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदम् प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलका वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु मा विद्विषावहै ॐ शान्तिशान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ

वित्ता पुत्र प्रिय प्रिय पुत्र पिंड पिंडत तथा इंद्रिय प्रिय प्रियपाणत्पर विकर्ता पुत्र ने पुत्रकर्ता पिंड स पुता शरीर वधारे प्रिया पिंडकर्ता इंद्रियधारे प्रिय इंद्रियर्ता प्राणवधु प्रियन प्राण प्रियपर પ્રાણથી વધુ આત્મા સાક્ષી પ્રિય છે અને એમાં આવી આત્મપ્રિયતા બતાવ્યા એમાં શ્રુતિનો ઉદ્દેશ બતાવ્યો એવમ સ્થિતિ વિવાદો તરફ શ્લોકમાં પ્રતિબુદ્ધ વિમૂઢયો હો શ્રુત્યોદાહારી તત્રાત્મા પ્રિયા નિર્ણય એટલે આત્મજ્ઞ જે છે જે આ આત્માને જાણે છે અને માટે આત્માનું પ્રિયત્વ વગેરે પણ જાણે છે અને પણ જે નથી જાણતો વિમૂળ એટલે જે જાણતો નથી એ વિવાદ કરે છે એટલે આ વિવાદ જે છે એ વિવાદની અંદર શ્રુતિનો ઉદ્દેશ્ય એ છે કે આત્મા સૌથી વધુ પ્રિય છે એ વસ્તુ બતાવે છે અને એ વિવાદનો પ્રકાર જે છે કયા પ્રકારનો છે સાક્ષી એવ દૃશ્યાદ અન્યસ્માત પ્રેયાન ઇતિ આહ તત્વવિદ તત્વવિત આહ તત્વિત કે શું કહે છે સાક્ષી એવ દૃશ્યાત્ દ્રશ્ય એટલે ગૌણ આત્મા અને મિથ્યાત્મા ગૌણ આત્મા એટલે પુત્ર પત્ની ધન વગેરે મિથ્યા આત્મા એટલે શરીરમાં બુદ્ધિ વગેરે એ બધા કરતાં સાક્ષી એવ પ્રયાન એ બધા કરતાં સાક્ષી જ વધુ પ્રિય છે આવું તત્વવિત કહે છે જ્યારે વિવા વિવાદ કરનારો જે મૂળ છે એ વ્યક્તિ કેવા છે શું કહે છે પ્રયાન પુત્રાધિ રેવેમ ભોગતું સાક્ષી હતી મૂળધિ વાસ્તવમાં આત્મા પ્રિય નથી પુત્ર વગેરે જ વધુ પ્રિય છે અને એમના ભોગ માટે જ આ સાક્ષી વગેરે રહેલો છે અર્થાત પુત્ર વધુ પ્રિય છે ને એ પ્રિયત્વનો આપણે ભોગ કરી શકીએ એટલા માટે સાક્ષી છે સાક્ષી વગર કોઈ ભોગ સક્ષમ શક્ય ને બને આત્મા વગર માટે કે સાક્ષી કંઈ પ્રિય નથી વાસ્તવમાં આ બધા ગૌણ આત્મા જે છે કે મિથ્યા આત્મા છે વગેરે એ જ પ્રિય છે આવો આવું આ પ્રકારે એ એ વિવાદ કરે છે બે પ્રકારના મૂળ હોય એક શિષ્ય એ પણ અજ્ઞાની જ ને મૂળ એટલે અજ્ઞાની આ તો એ તો વાસ્તવમાં સમજવા માગે છે કે શું વધુ પ્રિય છે પણ બીજા જે મૂળ હોય એ વાસ્ત એ વા એ તો એ જિદ્દી હોય અજ્ઞાની તો છે જ પણ સાથે સાથે પોતાની વાત જ સિદ્ધ કરવા માટે જીદ કરે એટલે તત્વજ્ઞ તો વાસ્તવમાં જે છે જ્ઞાની છે બંનેને સમજાવે તો શિષ્ય તો પોતાની સમજ બદલી નાખે બરાબર છે કશું બીજું પ્રિય નથી આત્મા વધુ પ્રિય છે પણ આ જે જિદ્દી વ્યક્તિ હોય એ કોઈ રીતે સમજે નહીં અને એને એ દલીલો કરે એટલે તત્વજ્ઞ છે બંનેને એક જ વચનથી એક જ શબ્દ એક જ શબ્દોથી બંનેને કહે છે અને એક એ જે વચન જે છે એ વાસ્તવમાં એ મતલબ કે ઉપનિષદના જે રહેલું છે એનું અવતરણ કરે છે હવે ત્રેસઠમાં શ્લોકમાં આત્મન આત્મનો પ્રિયં બ્રૂતે શિષ્યશ પ્રતિવાદ્યપી તસ્યોત્તરમ વચો બોધશાપૌ્યા તયો ક્રમાત સાક્ષી આત્મા જે છે એથી બીજી વસ્તુ એનાથી અન્ય બીજી વસ્તુઓને પ્રિય કહેનારા જે શિષ્ય અને આ પ્રતિવાદી પ્રતિવાદી એટલે આ દલીલો કરવા અર્થાત કોઈપણ રીતે આ જે વેદાંતિની વાત છે આ કે તત્વજ્ઞની વાત છે એને ખોટી ઠેરવવા માટે પ્રયત્ન કરે એટલે આમ કે અત્યારે આપણે તમે જુઓ તો આવું તો સમાજમાં છે જ કે વ્યક્તિની અપેક્ષા એ દેશ વધુ પ્રિય દેશ અને સમાજ માટે જ વ્યક્તિ રહેલો છે વગેરે વગેરે આવી પ્રકારની વિચારધારાઓ તો છે જ અર્થાત વ્યક્તિ એટલે કે અહીંયા આત્માની વાત કરીએ તો અર્થાત દેશ વગેરે વધુ પ્રિય હોય આત્મા કે વ્યક્તિ પ્રિય કદી ન હોઈ શકે એ એ પ્રકારની વાત છે અને શિષ્યને આ પ્રતિવાદી બંનેને આ વાસ્તવમાં તત્વ જ્ઞાની જે છે ઉત્તર આપે છે વચન એક જ છે પરંતુ શિષ્ય જે છે એ વાત સમજી જાય પ્રતિવાદી જે છે એ સમજે નહીં દલીલ કરે માટે એને શાપ લાગે છે આ જરા વસ્તુ તમે જુદી રીતે લેજો કારણ કે હવે બધી એ ચર્ચા છે કે આ બ્રહ્મજ્ઞાની જે છે એની સામે દલીલ કરનારની કેવી ખરાબ હાલત થાય છે એવું પ્રકારનું વર્ણન છે આપણે બધું બહુ એવી રીતે નહીં લેવાનું કેવી રીતે હવે એવું વર્ણન છે કે તત્વજ્ઞાની સામે પડે આ રીતે અને એની એની આ એની આ જે બ્રહ્મજ્ઞાન વગેરેની જે વાત છે એને કરે અને એની સામે પડે વિરુદ્ધ દલીલો કરે ગમે તેમ બોલે તો એની શું હાલત થાય છે એ પ્રકારનું વર્ણન છે એ વસ્તુને આપણે અહીંયા જરા જુદી રીતે લેવાનું ખરેખર તત્વજ્ઞાની શાપ આપે કે એવું નહીં પરંતુ આપણે એ દ્વારા બતાવવા માગે છે કે જ્ઞાનની સ્તુતિ તત્વજ્ઞાની હવે એક વ્યક્તિ તો છે એને એનામાં રહેલા જ્ઞાન ની વિરુદ્ધ જનારની આ સ્થિતિ થાય છે એ રીતે જ્ઞાનની સ્તુતિ કરે છે એ રીતે લેજો જરા કારણ કે બહુ જરા એ જુદી પ્રકારની ચર્ચા છે કે આની સામે પડે એની શું હાલત થતી હોય છે એટલે તમે પાછી એ રીતે પાછું નહીં લે કે આપણે હા તો હવે કોઈ પણ આપણે એ એટલી બધી હદે જવાની જરૂર નથી પરંતુ આ રીતે સ્તુતિ કરવાની એક પદ્ધતિ છે આપણે આ રીતે લઈએ છીએ બ્રહ્મજ્ઞાનની સ્તુતિ કરવાની એક રીત છે એટલે બંને મૂળ છે પણ એક તો એક એટલે બંને અજ્ઞાની છે પરંતુ એ તો બીજો એક અજ્ઞાની છે તો સમસમ પોતાની બરાબર જ કે વાત સાચી છે બીજું કશું ગૌણાત્મા વગેરે કશું પ્રિય નથી ખરેખર ધન કે પુત્ર કશું પ્રિય નથી કે આ શરીર મન બુદ્ધિ પ્રિય નથી ખરેખર જે આત્મબુદ્ધિ કરેલી છે તે વસ્તુ પ્રિય બને છે માટે આત્મા જ સૌથી વધુ પ્રિય છે અને એટલે કે સાક્ષી વધુ પ્રિય છે સમજી જાય પણ બીજો તો સમજવા જ નથી માગતો અને કેવી દલીલો કરે છે એ પણ હું વા પછી બતાવું છું એટલે એની સામે પડે છે અને ત્યારે એને શાપ લાગે છે ને એમાં તમે જાણો છો આપણો શાકલ્યનું ઉદાહરણ અહીંયા એ રીતે કોટ કરવામાં આવે છે એટલે તસ્ય ઉત્તરમ વચો શાપો કુરિયાત તયો ક્રમાત તત્વજ્ઞાનનું એક જ વચન જે છે એનાથી અજ્ઞાની પેલો એક મૂળ છે સમજી જાય છે બીજા માટે એ વચન શાપરૂપ થઈ જાય છે કારણ કે પેલો દલીલ કરે છે એટલે અને આ વસ્તુ માટે પેલો જનકનો પુરોહિત જનક રાજાના દરબારની અંદર યાજ્ઞવલ્ક્ય જે છે એની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે યાજ્ઞવલ્ક્ય સાથે સંવાદ કરતા જનકજી અને એમને લાગ્યું કે આ ખરેખર આ શ્રેષ્ઠ વ્યક્તિ છે જ્ઞાન પણ છે અને જ્ઞાન તો છે જ છે પણ જ્ઞાનને આત્મસાત કરેલું છે બ્રહ્મવિદ્તા છે અને માટે બીજા બધા આપણા જે પંડિતો છે મારી સભામાં મારી સાથે જે શાસ્ત્રાર્થ કરતા હોય છે એમની સરખામણીમાં યાજ્ઞવલ્ક્ય શ્રેષ્ઠ છે એટલે એમની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે આ રીતે એક સભા પંડિતોની સભા બોલા ને એની અંદર બધા ઘણા આવ્યા અને એમાં વિદુષી પણ આવ્યા ઘણી સ્ત્રીઓ પણ વિદુષી સ્ત્રીઓ એ પણ આવી ગાર્ગી વગેરે અને એટલે હતા એ જમાનામાં એટલે અત્યારે છે જ પણ એટલે આપણને એમ કે વૈદિક કાળમાં તો બધું સ્ત્રીઓના આમ ને તેમ સ્ત્રીઓ જેટલું ઉચ્ચ સ્થાન હતું એ વખતે હતું એટલું અત્યારે નથી એની એટલે અને એમાં બધા આવ્યા એમાં આ જનક રાજાનો જે પુરોહિત એનું બધું એમના બધા યજ્ઞ કર્મ વગેરે કરનાર પુરોહિત પણ એ જમાનામાં બહુ જ વિદ્વાન લોકો આપણને પુરોહિત એટલે શું નાના ના એ વેદ ભણે વેદનો અને ભાષ્ય ભણે બધું ભણે અને બધી વસ્તુનો સાર બધું અમને ખબર હોય બહુ જ વિદ્વાન લોકો એટલે એવી રીતે જનક રાજાના પુરોહિત શાકલ્ય એ એટલે એને આ ગમ પેટમાં ચૂકાય જ નહીં મા એને એમ થાય કે મહારાજ સરખામણીમાં વળી બીજો કોણ એવો હતો હોય વિદ્વાન એટલે એને એમ ખ્યાલ આવે કે યાજ્ઞવલ્ક્યની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે જનક રાજા એ બધા બોલાવે છે એટલે એને કોઈ રીતે એનાથી એ સહન જ નહોતું થતું અને માટે આજ્ઞવલ્કે રાજ એ જ્યારે બધી બ્રહ્મજ્ઞાન વગેરે વાત કરે ત્યારે આ સાકલ્યએ જાણી જોઈને બધો વિરોધ કર્યો ખૂબ વિવાદ કર્યો અને છેવટે પછી યાજ્ઞલ કહું કે તું આ રીતે વિવાદ કરું છું તો તારું અકલ્યાણ થશે અને તું આ સાક્ષી પરમાત્મા જે છે એને જાણ્યા વગર તું આ પ્રકારની બધી દલીલો કરું છું તો જા તારું મસ્તક ધડથી અલગ થઈ જશે અને એવું થઈ ગયું દુર્ગતિ થઈ ગઈ એની એટલે તત્વજ્ઞાની આવા પ્રતિવાદી આવો જે પ્રતિવાદી એટલે આ પ્રકારે દલીલો કરનારો જલ્પ અને વિતંડાવાળો સમજવાની કોઈ તૈયારી જ નહીં એને આ રીતે શાપ આપે એટલે આ રીતે અને એ એ શાપ ખરેખર એ પ્રકારે એને થયું એ એનું મરણ થઈ ગયું ત્યાં ત્યાં જ એટલે આત્મપુરાણની અંદર એ બતાવ્યું કે આ યાજ્ઞવલ્કે જેને આવી રીતે પરમ તત્વનું જ્ઞાન થયું હતું ત્યારે વાસ્તવની અંદર એકચ્યુઅલી એમના ગુરુ જે છે યાજ્ઞ ગુરુએ કહ્યું હતું કે જે આત્મતત્વનું આ રીતે અપમાન કરશે એ ત્યારે તારી તારી અંદર બેઠેલો જે તારું જે જ્ઞાન જે છે એ વાસ તારી અંદર હું જ મેં તને આ જ્ઞાન આપ્યું છે એટલે જ્ઞાનના રૂપમાં હું જ બેઠો છું આગ્નિમલ્કના ગુરુ એવું કહ્યું તારી અંદર તું એક વ્યક્તિ જ હતો મૂળ જ મતલબ અને એને જ્ઞાન પ્રદાન કરીને આ રીતે વિદ્વાન બની ગયા બ્રહ્મવિદ્તા બની ગયા માટે વાસ્તવની અંદર તારી અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન રૂપે હું જ બેઠો છું જેમ કે અત્યારે હું કહું કે આ હું બધું તમને જે આ બધી વાત કરું છું એ જ્ઞાન બધું પૂજ્ય સ્વામીજીનું છે કે આપણા સ્વામીજીનું છે કે એમ કરીને વાત કરું તો સ્વામીજી જે આ જ્ઞાન રૂપે બેઠા છે એવું થયું ને ગુરુ જ જ્ઞાન રૂપે બેઠા છે એવું થયું ને અંદર એટલે કે છે કે જે જ્યારે એ જ્ઞાનનું અપમાન કરશે એટલે કે મારું જ અપમાન કરશે તો વાસ્તવની અંદર એ જે હું જે તારી અંદર બેઠેલો છું જ્ઞાન રૂપમાં એ શાપથી વાસ્તવમાં એનો સર્વનાશ કરી દઈશ આવું યાજ્ઞ વલ્કના ગુરુએ કહ્યું હતું એટલે એ તારી અંદર બેઠેલો અમે તમને કહ્યું ને આ બહુ આમ એકદમ આવું બધું વિચારતા નહીં કશું લાંબુ આમ ધર્મ જ્ઞાનની સ્તુતિ કરવા માટે છે વસ્તુ એ રીતે આપણે લેવાનું એટલે તત્વોએ તારી તો ઉપનિષદમાં કહ્યું છે પણ ઉપનિષદમાં કહ્યું છે વસ્તુને આપણે યોગ્ય રીતે સમજ સમજવું પણ જોઈએ ને ઉપરિષદમાં જ કહ્યું કે સાકલ્યનું મસ્તક ઝડથી અલગ થઈ ગયું અને એનું મરણ થઈ ગયું ને એવું પ્રકારે જ બ્રદાંક ઉપનિષદમાં છે પરંતુ આપણે એ પ્રકારે નથી લેતા કારણ કે આપણે અત્યારના કંઈ બ્રહ્મજ્ઞાનીઓ કે એકદમ કોઈ બધા સ્વામીઓ સાપ આપી દે એવું કે મારવા જરૂર સાપ આપે જ નહીં આ વસ્તુ સમજવાની સાપ આપે એટલે એટલું બધું દ્વેષ કેવી રીતે હોય કેવી એટલે કેવી રીતે દ્વેષ હોય બ્રહ્મ જ્ઞાનીને આવો શક્ય જ નથી પરંતુ આ રીતે વાસ્તવ કહેવાનો આશય જ્ઞાનની વિરુદ્ધ જાઓ તો તમારું અકલ્યાણ જ થાય ને જ્ઞાન કલ્યાણ કરનારી વસ્તુ છે જ્ઞાનની વિરુદ્ધ જાઓ અર્થાત અજ્ઞાન અને એમાંથી જન્મેલા બધા ખ્યાલોમાં રચ્યા પચ્યા રહો સંસારી જ રહો તો કલ્યાણ જ થયું બીજું શું થયું આપણે એ રીતે વસ્તુને લેવાય અને જે વ્યક્તિ હોવો અજ્ઞાન હોય ને પોતાના વિશેના ખ્યાલો હોય સંસારી હોય પરંતુ સમજવા તૈયાર હોય કે હું તો અસંસારી આત્મા છું પરમેશ્વર છું વાસ્તવમાં બ્રહ્મ છું તો કલ્યાણ થઈ ગયું પરંતુ એને બદલે વિરુદ્ધ એના વિરુદ્ધ જાત જાતનું દલીલો કરવી કેવી દલીલો કરે આપણે જોઈશું હમણાં એટલે એવી દલીલો કરવી અને સમજવાની તૈયારી જ નહીં બતાવી બ્રહ્મા નામની તો કઈ વસ્તુઓ હતી હશે આવી કોઈ મર્યા આવી 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 અનંત વસ્તુ હોય તો પછી મને બધાને દેખાવી જોઈએ આમ ને તેમને ફલાણ જાત જાતની વિચિત્ર વસ્તુઓ કે કદાચ આ કલ્પનાય હોઈ શકે આમ તેમ ફલાણું બધું એટલે એની આપણા લોકો તો કોઈ નહીં પરંતુ આ કરનાર તમે સહેજ બહાર નીકળીને બોલો તો તરત કેટલું બધું જાત જાતનું કહે જગત મિથ્યા કેવા નીકળ્યા છે અને સહેજ આટલી એક વસ્તુ એમની આમથી આમ થઈ જાય તો ઊંચાની થઈ જાય વાતો જગત મિથ્યાની કરે છે એવું બધું જાત જાતનું બોલે અને વા જગત મિથ્યા થઈ ગયું તો મને તો જોઈતો રહ્યા છે ને મને મારા નામથી તો બોલાવે છે અને આ સામે જ ખાવાનું જમવાનું પડ્યું છે તો જમવાની વસ્તુઓ તો વ્યવસ્થિત રીતે બધું ખાય છે આ આ છોડીને પેલું ખાય છે ને બધું બધું જગત તો જુએ જ છે જગતનો અનુભવ કરે છે જગત જુએ છે ક્યાં જગત મિથ્યા થઈ ગયું એટલે વસ્તુને સમજે જ નહીં એટલે બતાવું છું પણ એટલે કેટલી કેટલી દલીલો કરે આ જગત તો એમ જ આવેલું છે જગતનું કોઈ કારણ હોય જ નહીં બ્રહ્મા જગતનું પરમેશ્વર જગતનું કારણ છે ટકેલું છે આવું બધું આપણે કહી હે હસી કાઢે એટલે આ આવા રીતે વાસ્તવમાં સમજવાની તૈયારી નહીં કેવી રીતે છે સમજાવો આ એવું નહીં સમજવું જ નથી અને સમજ એકચ્યુઅલી પૂછે પ્રશ્ન તો એ વાસ્તવમાં કંઈ સમજવાની તૈયારી નહીં જો કંઈક બીજું અંદરથી મળી જાય તો વધારે કોર્નર કરવાની વધારે તક વધારે વિવાદ કરવા માટે મટીરિયલ ભેગું કરે આવા લોકોનું કલ્યાણ થઈ ગયું ને એ જ જ્ઞાન જાણે કે એને શાપરૂપ થઈ ગયું એ વ્યક્તિ માટે એમ એટલું તો નિશ્ચિત એક વસ્તુ તમને કહું એટલું તો નિશ્ચિત કે આ વસ્તુ નહીં સમજ સમજણ નહીં પડવી એ પણ મોટો અવરોધ તો છે જ પાપ પરંતુ સમજવાની તૈયારી નહીં હોવી અને ઉલટી દેલ કરવું એ મોટું પાપ છે એનાથી એ શાપરૂપ આપણું પોતાનું પાપ જ શાપરૂપ છે હા કેમ શાપરૂપ છે શું થાય શાપથી શું થાય શાપથી નુકસાન થાય મુશ્કેલીઓ પીડાઓ થાય તો આ શું થયું આ શું થયું પાપ આ એટલે આને પાપ કહેવાય વસ્તુના પરિચયમાં હો તમે વસ્તુ સમજાવવા માટે ટીચર તૈયાર હોય અને તમને દલીલો સહિત સમજાવે પાછા બધું સમજાવે પણ શ્રુતિનું વચન તો ખરું જ ને અલ્ટિમેટલી શ્રુતિ બતાવે છે કે આ આત્મા અનંત છે વગેરે વસ્તુ અને એ વસ્તુ તમને અનંતપણું છે એ બધું સમજાવવા તૈયાર છે છતાં તમારે સમજવાની તૈયારી જ નહીં હોવી મિથ્યાત્વ એટલે શું મિથ્યાત્વ એટલે વસ્તુનું અસ્તિત્વ જ નહીં મિથ્યાત્વ એટલે મિથ્યા એનો અર્થ શું થાય જે ખરેખર સત્ય નથી અને જે શૂન્યય નથી એની વચ્ચેની કોઈક વસ્તુ છે જે અનુભવાય પણ સત્યના હોય એના માટેના કરોડો ઉદાહરણો જગત આખું જગત પડેલું છે એની સામે માટે એનું આખું જગત આ ઉદાહરણ છે મિથ્યા સિદ્ધ કરવું વેદાંતિ માટે સ્વામીઓ માટે સરળમાં સરળ વસ્તુ છે અને હવે તો વિજ્ઞાન અમારી પાસે જ છે અમે તો વિજ્ઞાનનો આધાર લઈને કહી દઈએ ફટ લઈને સૂર્યોદયથી જ શરૂઆત કરો દિવસની શરૂઆત જ મિથ્યાથી થાય છે જે જે વસ્તુ અનુભવો છે મિથ્યા જ છે મિથ્યા જ છે હકીકત છે અને બધું સિદ્ધ કરીને બતાવીએ પરંતુ સમજવું જ નથી સમજવું નથી પહેલેથી તૈયારી સાથે જ બેઠેલા છે એટલે આ તો આ એટલે એના માટે જ્ઞાન જ શાપરૂપ થઈ ગયું કારણ કે એના આ જ્ઞાનની આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરીને તમે કઈ રીતે કલ્યાણ કરો એ બતાવો કઈ રીતે કલ્યાણ કરશો કારણ કે તમે તમારી જાતની એક વ્યક્તિ માનો છો જન્મ મરણને અધીન માનો છો પુણ્યપાપને અધીન માનો છો કરતાં ભોગતા માનો છો અને એના કારણે અનેક અપરાધની લાગણીઓ છે આ મેં કેમ કર્યું ના કેમ ન કર્યું અને આ કશું આ ફલાણી વ્યક્તિ કરી રહી છે અને હું ભોગ બનું છું આ બધી વસ્તુઓ હોય અને સતત આ પ્રકારનો વિકાર બધા રહેલા હોય વિકાર એટલે આ પ્રકારનો સતત બદલાવ એવી એવું મર્યાદાવાળું જીવન હોય અને મર્યાદા સાલતી હોય તો એમાં ક્યાં કયું કલ્યાણ થવાનું છે કોઈ કલ્યાણ થવાનું નથી મરણનો ભય જ પહેલાં મોટો જીવનભર એક ભય જ નથી જતો મરણનો બીજા કરોડો લોકો વસ્તુઓનો ભય દ્વૈતની અંદર દ્વૈતાથી ભયમ ભવતી દ્વૈત હોય એટલે ભય રહેવાનો જ છે કારણ કે તમે તમારી જાતની કાટલા આટલા માનો છો અને જ્યારે તમે તમારી જાતને આટલા માનો ત્યારે જગત તમારી સામે જે પડ્યું છે તો મોટું વિશાળ છે જાણે એક ના એક વ્યક્તિ હોય એક બાળક બે વર્ષનું હોય ને એની સામે એક આઠ ફૂટનો માણસ આવીને ઊભો રહી જાય તગડોને બે આમ બૂમ પાડે અને પેલા બાળકને શું કેવી અસર થાય એવી જ છે આપણી સ્થિતિ આપણને મોટામાં મોટો ભય જગતનો જ છે જળ વસ્તુ હોય કે અચેતન વ્યક્તિ કે પ્રાણીઓ કે જે પણ હોય બધો ભય છે છે ને છે જ અને મૃત્યુનો ભય છે અને કેટ કેટલી વસ્તુઓ છે રાગ દ્વેષ આ છે તે છે કામ ક્રોધ એનું કેટલું સબડે છે બધું અંદર મનની અંદર એમાં ક્યાં આનંદ છે કયો આનંદ કશું નથી આ શાપરૂપ જીવન છે સંસારી જીવન જ શાપરૂપ છે ખરેખર એટલે અને ત્યારે આવું તક છે કે અજ્ઞાન અને એમાંથી જન્મેલો આ સંસારનો નાશ કરવાની તક છે ત્યારે એના વિરુદ્ધ પડવું એટલે આ તો મહાન શાપરૂપ છે ખરેખર એ વ્યક્તિ જે દલીલ કરે છે ને બ્રહ્મજ્ઞાની સામે એણે એણે એની શાન ઠેકાણે લાવીને પહેલાં તો સારા કર્મો કરવા જોઈએ ખરેખર કે આ જેથી કરીને આ બધા અવરોધો પાપ જે છે જાય આપણા પોતાના અવરોધો જ આપણા વિનાશનું કારણ છે આ વસ્તુને કોઈ બદલી નહીં શકે આપણા પોતાના જ અવરોધો આપણા પોતાના જ આપણા વિશેના અને ખ્યાલો આપણા જ વિનાશનું કારણ છે અને એમાંથી એમાંથી નીકળી જવાની તક હતી ત્યારે હજુ વિરુદ્ધ પડેલો છે તો એ તો એનો અર્થ કે સાપરૂપ થઈ ગયો એનું એટલે આ એ દ્રષ્ટિએ ગણજો આમ કે નહીં કે બ્રહ્મજ્ઞાની કાલે સ્વામી કશું કે તારું કલ તારું જા તારું વિનાશ થશે અને ખરેખર મારું મસ્તક અલગ થઈ એવું વિચારવાની જરૂર નથી ઓલરેડી આપણે શાપમાં જ છીએ શાપની અસર હેઠળ જ છીએ શાપની અસરમાંથી મુક્ત થવાની શક્યતા હતી ત્યારે પણ આપણે આપણું મન આપણામાં રહેલા આપણું જે પાપ છે એણે જ એની વિરુદ્ધ જવા માટેનું વલણ અપનાવ્યું તો એનો અર્થ એવો થયો કે આ જ્ઞાન જ જાણે શાપરૂપ થઈ ગયું એમ એ રીતે આપણે જોવાનું એટલે એ દ્રષ્ટિએ આદો હું તમને પહેલેથી કહી દઉં છું કારણ કે એવું બધું વર્ણન આવે છે હજુ પાંચ છ શ્લોકોની અંદર કે જેમાં તમને થાય કે હા આવું પણ એવું છે હવે જુઓ તત્વજ્ઞ શું શું કહે છે અને એ અસર કેવી રીતે પાપ પાપ એ કેવી રીતે શાપરૂપ થાય છે જુઓ તો પ્રિયતી ઉત્તરમ ભક્તિ શિષ્યો સ્વોપ્રિય દુષ્ટિષ્યો એમાં બદાર ઉપનિષદની અંદર એવું વાક્યમાં કહ્યું આમાં આટલું કોટ કર્યું વિદ્યારણ્ય સ્વામી કે જે પણ જેણે પંચદશીના આ બધા અધ્યાયો લખેલા છે એમણે અહીંયા આમાં આટલું કોટ કર્યું ઇતિ ઇતિ એટલે એના પહેલાનું મતલબ કે કોટેશન છે કોટેશન ક્યાં અનુબંધ ઉપનિષદમાં છે આ વસ્તુ અન્યમ આત્મન પ્રિય બ્રુવાણમ બ્રુયાત પ્રિય રોત્સ્યતી ઈશ્વરો તથૈવ સ્યાત પરિષદમાં એવું કહ્યું કે જેને તું પ્રિય કહી રહ્યો છું એ જ વસ્તુ તને રડાવશે એટલે તત્વેદતા આ આ જે આમ આ વસ્તુ જે કહી એની સામે બે શિષ્યો બેઠા છે માની લો શિષ્યો તો નહીં પરંતુ બે જણા બેઠા છે એક શિષ્ય છે એ એ આ વસ્તુને સમજવા માંગે છે અને એને પોતાના જીવનમાં લાવવા માગે છે પોતાની જે વિચારધારા છે એ એની બદલ બદલવા તૈયાર છે જ્યારે બીજો છે એ જોઈને બેઠો છે કે શું કહે છે અને હું એની સામે કયો દલીલ કરું એટલે પ્રિયમ ત્વામ રોત્સે એટલે પ્રિયમ ત્વામ પ્રિયમ એટલે તારા માટે જે પ્રિય છે એ તને રડાવશે એથી આ પ્રકારે જ્યારે કહ્યું ત્યારે વાસ્તવમાં પેલા જે શિષ્ય તે સરસ સમજી ગયો કે ગુરુજી મને ઉપદેશ આપે છે અને મને જે પ્રિય વસ્તુ હું જેને પ્રિય સમજુ છું પણ એ પ્રિય નહીં પરંતુ ખરેખર દોષયુક્ત છે અને માટે મને રડાવે છે એટલે માટે વિવેક કરીને એ એ જુએ છે કે ખરેખર એ કેવી રીતે વસ્તવમાં જેને હું પ્રિય કહું છું કેવી રીતે મારા માટે દુઃખનું કારણ છે કારણ કે અહીંયા કહ્યું પ્રિયમ તમ સુધી જેને તું પ્રિય કહું છું એ તને રડાવશે એટલે વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે ખરેખર એ વસ્તુ દોષયુક્ત છે તો જ રડાવે આપણને દોષયુક્ત એટલે અહીંયા વસ્તુ મર્યાદિત છે ને પહેલાં પહેલાં એ રીતે દોષ ગણો વસ્તુ સમયમાં મર્યાદિત છે જેને હું પ્રિય કહું છું એની હું હાજરી સતત કે એ મારી સામે હોય વસ્તુ મારી સાથે હોય પ્રકારે હું ઈચ્છું જ અને વસ્તુ દેશકાળમાં મર્યાદિત હોવાને કારણે અત્યારે અહીંયા હોય પછી બીજે હોય અત્યારે આ સ્થાને છે પછી બીજે હોય આ આ કાળે છે પછીના કાળે ન પણ હોય આવું બધું બને ને એટલે આ રીતે વાસ એ પ્રકારના દોષ અને એને કારણે આપણને પ્રિય વસ્તુ રડાવતી હોય છે આ એટલે આ વસ્તુ ભગવાને પણ કહી કે અનિત્યમાં સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ નામ આ લોક જે છે જેનામાં તને કંઈક ને કંઈક પ્રિય છે ગૌણાત્મા કહો કે મતલબ ધન પ્રિય ધન કે પુત્ર પત્ની કે આ તે કે ઇવન મિથ્યાત્મા કો શરીર વગેરે છે બધી વસ્તુ અનિત્ય અનિત્યમાં સુખમ લોકમ અસુખમ લોકમ એટલે અનિત્ય છે ને એમાં પાછો સુખનો છાંટોય નથી વસ્તુ છે નામરૂપ છે જરૂર પણ એમાં કોઈ કોઈ પણ વસ્તુનો ગુણધર્મ સુખ નથી અને પાછું દેશકાળમાં મર્યાદિત છે એમાં સુખ નથી એ પ્રકારનો દોષ એમ એવા દોષોવાળી વસ્તુઓ જે છે એ વસ્તુ એટલે એ જ્યારે આવું આચાર્યએ કહ્યું કે આ જેને તું પ્રિય કહું છું એ તને રડાવશે તો એ અને પછી જ્યારે સમજાવે ત્યારે સમજે સમજવાનો પ્રયત્ન કરે છે છે કે આ કઈ રીતે એમાં કયા પ્રકારના દોષ છે ને એને કારણે એને હું પ્રિય કહું તું ખરેખર વાસ્તવમાં દોષથી યુક્ત હોવાને કારણે મને છેવટે રડાવે વગેરે એ વસ્તુ એ સમજી જાય છે એટલે આ તો દાખલા તરીકે આ ભગવાને કહ્યું એને શાપ કહેવાય અનિત્યમાં સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં વાસ્તવમાં તું આ બધી વસ્તુઓ પોતાને પ્રાપ્ત થાય છે જેમાં તારી પ્રિયત્વ બુદ્ધિ છે એ તો ખરેખર અનિત્ય છે અસુખમ એટલે જે વાસ્તવમાં સુખનો છાંટો પણ નથી એવું જ કહ્યું એમાં ભગવાને ક્યાં શાપ નથી તો ભગવાને તો વાસ્તવિકતા બતાવી એવું જ અહીંયા રોજ રોજસ્તી આચાર્યએ કહ્યું કે જેને તું પ્રિય કૌશુદ અને રડાવશે તાકી નથી આપ્યો એ તો વાસ્તવમાં બતાવ્યું કે ખરેખર જેને પ્રિય કૌશિક જગતની કોઈ વસ્તુ વ્યક્તિ જે છે એ ખરેખર આ પ્રકારના દોષથી યુક્ત છે એટલે વાસ્તવિકતા બતાવે છે એમાં કે શાપ નથી આપ્યો અને એ પેલી વ્યક્તિ શિષ્ય છે એ વસ્તુ બરાબર સમજી જાય છે એટલે સાક્ષીથી અન્યને જ્યારે તું પ્રિય કહીશ તો વાસ્તવમાં ખરેખર પછી એ તને છેવટે દુઃખ આપશે અને આની વસ્તુ તો નષ્ટ થવાની જ ચનિત્ય છે અને માટે તને પછી રડાવશે એમ એ રીતે કહેવાનો આશય છે એટલે એ તો વાસ્તવિકતા બતાવે છે માટે ત્યાંથી ધીરે ધીરે મનને હટાવી લે અને આ રીતે ગુરુના વાક્યથી વિવેક કરીને એ વિષયનો દોષ જે છે વિષયોમાં જે આ પ્રકારના દોષ છે અનિત્ય અનિત્યત્વ વગેરે અને આપણે બધું જાણીએ છીએ અનિત્ય છે અને એ સુખ આપે તો પણ પરિચ્છિન્નત્વ એની અંદર રહેલું છે એ આપણને પરતંત્ર બનાવે છે વગેરે વગેરે આ બધા દોષ જ કહેવાય એટલે આવી રીતે એ સમજી જાય છે અને એ રીતે વાસ્તવમાં એ સમજી જાય છે કે આત્મા જ સૌથી વધુ પ્રિય છે પહેલાં એ એવું જ માનતો હતો કે આ બાકીનું બધું પ્રિય છે હવે એ શિષ્ય જે છે એ વસ્તુ બરાબર સમજી જાય છે કે શરીર પુત્ર ધન આ તે બધાથી વાસ્તવમાં ખરેખર પ્રિય પરમાત્મા છે આત્મા જ છે એ જ વાસ્તવમાં બરાબર છે એટલે એ રીતે રોજસેતીનો એ અર્થ એ એ એ રીતે સમજી જાય છે અને હવે એમાં શું છે આ રોજસેતી ધા એ જે છે ને એ રુદ ધાતુમાંથી બન્યું છે આપણે રુદન શબ્દ તો જાણીએ જ છે ને રડવું વગેરે રુદન રુદન શબ્દ આપણે બોલીએ છીએ પણ ખરા એ એ જ આ ધાતુ છે રુદ્ધ ધાતુ રુધિર અશ્રુ વિમોચની એ આ બીજા ગણની ધાતુ છે અને એમાં એ રુદ્ર ધાતુનો અર્થ થાય છે રડવું એટલે એ એક પરંતુ વૃદ્ધ ધાતુને આ રોજસેથી બીજી એક ધાતુમાંથી પણ બને છે એ છે રુધ રુદ્ધ ધાતુમાંથી એ સાતમા ગણની ધાતુ છે અને એમાં વાત્સવની અંદર એના દ્વારા એમાં પણ એટલે કે વૃદ્ધ ધાતુ એટલે રોધ થવો અવરોધ થવો એટલે જેને તું પ્રિય કહીશ ને એ વસ્તુ તને પરિચ્છિન્ન કરશે એવો અર્થ થાય તને તારા તારામાં અવરોધ લાવશે મતલબ કે તને પરિચ્છિન્ન કરશે અર્થાત જ્યારે તું કશીક વસ્તુને પ્રિય કહું ત્યારે એની સરખામણીમાં તારો તારા વિશેનો કંઈક ખ્યાલ હશે ત્યારે જ તું એને પ્રિય કહીશ ને મતલબ તું એક પોતાની જાતને વ્યક્તિ કહીશ કે જે પણ કે પછી તું તું કોઈક પત્નીને પ્રિય કહીશ તો તું તારી જાતને શું માનીશ પતિ તો માનીશ જ તું પુત્રને પ્રિય કહીશ તો તું તારી જાતને શું માનીશ ડેફિનેટલી તું પિતા માનીશ એટલે આ પરિચ્છિન્ન જ્યારે તમે જગતની કોઈ વસ્તુને પ્રિય કહો ને ત્યારે આપોઆપ જ આપણો આપણા વિષયનો કયો ખ્યાલ હોય અપરિચ્છિન્ન કે પરિચ્છિન્ન પરિચ્છિન્નતાનો ખ્યાલ હોય એટલે એ રીતે વાત્સવમાં ત્વામ રોદસ્થિ તું જેને પ્રિય કહીશ એ વસ્તુ તને રડાવશે એ અર્થે તો આપણે જોયું વિષય દોષ અંદર રહેલા છે એને માટે તું એને ભેટીશ તો એ તને છેવટે અથવા તું એની પાછળ પડી જઈશ તો છેવટે તને રડાવશે કારણ કે અનિત્ય છે આમ તેમ બધું એટલે એ હતું બરાબર છે પણ પ્રિયમત્મ રોદસ્યતી જેને તું પ્રિય કહીશ એ વસ્તુ તને તારામાં અવરોધ લાવશે તને પરિચ્છિન્ન જ રાખશે તું વાસ્તવમાં પરિચ્છિન્ન જ બ્રહ્મ છું પરંતુ એ વસ્તુ તને સમજવા જ નહીં દે એટલે તું તારો તારા વિશેનો પરિચ્છિન્નતાનો ખ્યાલ નહીં જાય અથવા તો અહીંયા તો જરા જુદી રીતે કહે છે તને પરિચ્છિન્ન કરશે એટલે કે કાળ પરિચ્છિન્ન કરશે તું જ્યારે બીજી વસ્તુને પ્રિય કહીશ ને તો તને કાળ પરિચ્છિન્ન કરશે અર્થાત તારો અંત આવી જશે આવો 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 અર્થ લે છે અહીંયા એટલે હું તો જરા જુદો અર્થ તમને કહું છું પરંતુ અહીંયા તો આ જ અર્થ લે છે કે જે વાસ્તવમાં એટલે શિષ્યને શિષ્યને કહ્યું પ્રિયમત્મ રોદસતી સમજજો આ વસ્તુ કેવી છે કેટલી બધી ગંભીર વસ્તુ છે જીવનના કેટલાક સત્યો અહીંયા બહાર લાવી દે છે પ્રિયમત્મ રોદસતી એ એક જ વસ્તુ શિષ્ય માટે તારણહાર બની જાય છે આ એના વાક્ય આ વાક્ય અને પેલો જે છે વિવાદ કરનારો છે એના માટે શાપરૂપ થઈ જાય છે કઈ રીતે જુઓ એટલે આ રીતે પ્રિયમ તો આમ રોજસ્તી જ્યારે કહ્યું ત્યારે શિષ્ય સમજી ગયો એણે પેલી વૃદ્ધ ધાતુ નો આધારે રોજસ્થિતિ અર્થાત હું જેને પ્રિય કહું છું એ મને રડાવશે એટલે પછી એણે વિચાર કર્યો કઈ રીતે મને રડાવશે એટલે એણે શોક ઉત્પન્ન કરશે કઈ રીતે કરશે વાસ્તવમાં આવો વિષય છે ને તો જવાનો છે ને આમ ને એને ખરેખર સુખ છે નહીં નહીં એટલે આ રીતે હોય અને સુખ આપીને જાય તો એ બહુ સારું પણ જ્યારે છે ત્યારે સુખનો છાંટો ત્યાં નથી સુખનો છાંટો અહીંયા છે એ આપણે જાણીએ છીએ તો એટલે કહેવાનો આશય એ છે આ વાક્યમાં જબરજસ્ત છે ખરેખર પ્રિયમ ત્વામ સતી એટલે એ કહે છે કે એટલે આ એ રીતે સમજો રુદ્ધ ધાતુ કે હું એને જેને પ્રિય કહું છું એ વસ્તુ મને રડાવશે કઈ રીતે તો એ વસ્તુમાં દોષ છે આ દોષ છે કયા દોષ છે અનિત્ય વગેરે એટલે એ તો સમજી ગયો અને એણે એ ગુરુની વાત એણે વિવેક કરીને સમજી ગયો કે બરાબર છે આત્મા જ પ્રિય છે ત્યાં પ્રિય તો નથી હવે આ આ જે છે પ્રિયમત્મ રોજસ્તી એ પેલો પેલી વ્યક્તિ માટે જાણે કે રોજસતી રુદ્ધ ધાતુવાળો અર્થ જે વસ્તુ પ્રિય છે એ તને પરિચ્છિન્ન કરી દેશે અર્થાત તું હજુ હજુ માનીશ કે આત્મા પ્રિય નથી પરંતુ અન્ય જ વસ્તુ પ્રિય છે ધનપુત્ર વગેરે બધું જ પ્રિય છે અને હું સમજાવું કે આત્મા પ્રિય છે પણ છતાં તારી તૈયારી નથી એને બદલે તું દલીલો કરીને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ કે નાના બાકી જગતમાં જે વસ્તુઓ છે એ બધી પ્રિય છે વ્યક્તિઓ પ્રિય છે એ વસ્તુ સાચી છે એવું તો તું દલીલો કર્યા કરીશ તો આ વાસ્તવમાં તને આ વસ્તુ તારામાં અવરોધ લાવશે તને પરિચ્છિન્ન બનાવશે કાળ પરિચ્છિન્ન બનાવશે તારો અંત આવી જશે એમ એ પ્રકારે અહીંયા આચાર્ય એવો અર્થ લે છે એટલે અથવા તો બીજું રીતે પણ પાછું સમજાવે છે કે તને પરિચ્છિન્ન કરશે એટલે તું જેને પ્રિય માનું છું એ વસ્તુ તો નષ્ટ થશે એના પ્રાણ વાસ્તવમાં નિરુદ્ધ થઈ જશે અર્થાત વાસ્તવમાં એ વસ્તુ મરણ પામશે અને એ રીતે પણ તારે રડવાનો વારો આવશે જે રીતે ગણો એ રીતે વાસ્તવમાં કેટલી રીતે જોઈ શકાય છે આ વસ્તુને એટલે એક જ વાક્ય જે છે આચાર્યનું એક વાક્ય શિષ્ય માટે બોધ બની ગયું જ્ઞાન બની ગયું વિવેક કરીને એ વ્યક્તિને એ વ્યક્તિનું કલ્યાણ થઈ ગયું ત્યારે પ્રતિવાદી માટે આ જ વાક્ય કેવું થઈ ગયું શાપરૂપ થઈ ગયું કેમ કેમ સાપરૂપ થઈ ગયું કારણ કે તત્વજ્ઞાનીનું અપમાન એ ન કરી શકાય વાસ્તવમાં કારણ કે તત્વજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન એટલે પરમાત્મા જ્ઞાન પરમાત્મા જ વાસ્તવમાં બધા જ્ઞાન રૂપે અભિવ્યુક્ત થયેલો છે અને એ જ આ રૂપે બેઠેલો છે એટલે જ્યારે એની સામે આ પ્રકારે અથવા એ જ્ઞાનનું અપમાન થાય ત્યારે જાણે પરમાત્માનું અપમાન થયું અને એને કારણે જ વાસ્તવમાં આપોઆપ જ એ અકલ્યાણ શાપનું કારણ બની જાય હવે શિષ્યે જે વિવેક કર્યો એ એને એને બતાવે છે અલભ્યમાનસ્તનય પિતરઉક્લેશિરમ લી ગર્ભપાતેન પ્રસવેન ચાધ તે દ્રષ્ટાંત રૂપે એક લે છે અહીંયા જગતમાં વસ્તુ પ્રિય છે બરાબર છે પરંતુ અણે વિવેક કરીને કેવી રીતે અણે કેવો વિવેક કર્યો જેથી કરીને એમાંથી પ્રિયત્વ બુદ્ધિ જતી રહી એટલે હવે અહીંયા પુત્રનું દ્રષ્ટાંત લે છે સામાન્ય રીતે પુત્ર પ્રિય હોય છે આમ શું છે લગ્ન થાવ ને લગ્ન થાય પછી પત્ની કે પુત્ર પતિ પતિ પત્ની એકબીજાને પ્રિય હોય છે પરંતુ જેઓ બાળક આવે ને પછી પતિ પતિ પત્નીનું એકબીજા માટેનું પ્રિયત્વ પ્રમાણમાં ઓછું થઈ જતું હોય છે એવા પુત્ર માટે બંને થઈ જતું હોય છે એવું એવું જ પુત્ર કે પુત્રી જે પણ સંતાન મતલબ એટલે આ અહીંયા પુત્રનું દ્રષ્ટાંત લે છે અને પુત્ર તો એ પછી હંમેશ માટે પ્રિય રહે છે ગમે એટલો મોટો નાનો જે પણ હોય બરાબર એટલે પતિ પત્નીનું જાણે કે એકબીજા માટેનું જે હતો પ્રિયત્વ કે રાગ કે એ ઘણો હવે ઓછો થઈ ગયો દીકરો દીકરી કે જે પણ સંતાન આવે ને પછી બંને એને પ્રેમ કે બંને એનો રાગ વાસ્તવમાં એ સંતાન માટે જતો હોય છે પરંતુ આ આ વ્યક્તિ જે છે આ જે શિષ્ય એણે કેવી રીતે વિવેક કર્યો કે આ ગૌણાત્મા જે છે પુત્ર વગેરે એ પ્રિય નથી અને આત્મા પ્રિય છે એ વસ્તુ એણે કેવી રીતે વિવેક કર્યો તે હવે આ ત્રણ શ્લોકમાં બતાવે છે પહેલાં તો પુત્ર એટલે અહીંયા પુત્રનું દૃષ્ટાંત લે છે અલભ્યમાનય અલભ્યમાન તનય એટલે અલભ્યમાન પુત્ર ન હોય પુત્ર એટલે કે સંતાન વગેરે ન હોય પિતરૌ ક્લેશયેત ચિરમ અલભ્યમાન તનય એટલે અહીંયા પુત્ર પિતરૌ માતા પિતા બંને માતા પિતા ક્લેશયેત માતા પિતા વાસ્તવમાં બહુ જ ક્લેશ કરે છે ચિરમ જ્યાં સુધી સંતાન ના આવે ત્યાં સુધી માતા પિતા દુઃખી માતા પિતા જ નહીં હવે માતા પિતાના માતા પિતા એ લગ્ન થાય ને પછી બે બે ત્રણ વર્ષ થયા અને હજુ કશું એટલે મા હોય ને હંમેશા પૂછતી જ રહે કંઈ સારા સમાચાર છે અમારા માટે એમ કે પૂછે હોવું જોઈએ અમે લોકો છીએ અમને અમને અમારા પૌત્ર પૌત્રીને રમાડવાનો ચાન્સ મળે આમ એ બધું સમજીએ એવું ના હોય મને સાંભળું જ છું મને બે દિવસ પહેલાંય સાંભળ્યું આવું સાંભળું જ છું સમજીએ એવું તો અમને ઈચ્છા હોય બરાબર ચાલો એટલે ઇન શોર્ટ જો ન થાય ત્યાં સુધી ક્લેશ દીકરા મા બાપને તો થાય મા બાપના મા બાપને થાય ચીરમ એક જણ કહે છે કે સ્વામીજી મારા દીકરા બે દીકરામાંથી એકેના ઘરે પારણું નથી થયું એક સમો એવું હતું બે દીકરા હતા અને બેમાંથી એકેના ઘરે નહીં સ્વામીજી અમને આશીર્વાદ આપો એટલે આ બતાવે છે કેટલું પ્રિય છે આ વસ્તુ આપણને એટલે લાંબા સમય સુધી જયારે સંતાન ન થાય ત્યારે માતા પિતા બહુ દુઃખી રહે છે કેટલાય અનુષ્ઠાન કરે બહુ બિચારા કરતા હોય છે પિતાઓ ક્લેશ એ ચિરમ લાંબા સમય સુધી લબ્ધો પી ચાલો હવે કોઈ કારણસર પુત્ર પ્રાપ્ત થયો કે સંતાન પ્રાપ્ત થયું તો પછી ગર્ભપાતે ના એટલે હજુ ગર્ભમાં છે પરંતુ કોઈ કારણસર જો ગર્ભપાત થઈ જાય મહાન દુઃખ ઉત્પન્ન થાય પછી પાછું કહે છે ગર્ભ ગર્ભપાત ન થયો પૂર્ણ માસ રહ્યું ને પછી પ્રસવીને પ્રસવ જન્મ થયો પ્રસવીને બાદ બાદતે કારણ કે પ્રસવ એટલે જન્મ જન્મકાળે પણ પેલું લેબર પેઇન આપણે જેને કહીએ માને કેટલું દુઃખ જ્યારે પુત્રનું એટલે ભલે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે એને કેટલું દુઃખ થતું હોય છે શરીરમાં બધે કષ્ટ પડતું હોય એટલે આ રીતે શરૂઆત થાય છે હજુ તો બધું બતાવશે કે નતું બાળક ત્યારે પણ વાસ્તવની અંદર બહુ જ દુઃખ હતું અને હવે કેટલો કેટલા બધા અનુષ્ઠાનો કર્યા કે કરીને આવ્યું બાળકનું ગર્ભમાં આવ્યું અને કદાચ ગર્ભપાત થઈ ગયો ભયંકર દુઃખ થાય અને ચાલો ગર્ભપાત નહીં ને હવે પૂર્ણ માસ સુધી રહ્યું ને આ તે બધું પછી એનો જન્મ થયો તો પણ જન્મકાળે કેટલું દુઃખ માને થતું હોય છે અને એમાં પાછું આવું આ તો તમે ખાલી જાણ માટે ખાલી કહું છું આવું વસ્તુ માનશો નહીં પણ જ્યોતિષશાસ્ત્રમાં એવું છે કે જે જો બાળક મૂળ નક્ષત્રમાં જન્મે ને આ મૂળ મૂળ નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ દીકરી દીકરો હોય ને તો એ બહુ આ લોકો બહુ વિચાર કરતા હોય છે એની સાથે સંબંધ બાંધતા પણ દીકરો જ શબ્દ કે દીકરી જે હોય આમ તો દીકરા માટે એવું કહેવાય છે દીકરો દાખલે મૂળ નક્ષત્રમાં જન્મ્યો જન્મ તો થયો અને માને આટલું દુઃખ પડે પણ જો પાછું મૂળ નક્ષત્રમાં જન્મે ને તો પિતાએ એનું મોં ન જોવું જોઈએ વિચાર કરો કેવી સ્થિતિ થાય પોતાનું જ બાળક જન્મ્યું હોય પોતે એનું મોં જ નહીં જોવાનું કેટલાય દિવસો સુધી એવું હોય છે જો જુએ તો પિતાને બહુ મોટો એક્સિડન્ટ કે મતલબ કંઈક થાય પિતાને પિતાના જીવનમાં બહુ મોટું અનિષ્ટ આવે હવે આ પુત્ર પિતાના પિતાના અનિષ્ટનું કારણ બને સમજાય તમે આવી વસ્તુ છે એટલે આપણે એને કંઈ બહુ સિરિયસલી લેવું નહીં નહીં તો પછી કાલથી લોકો જ્યોતિષશાસ્ત્રના રવાડે ચડશે આ તો તમને ખાલી જાણ માટે કહું છું કે આવી વસ્તુ હોય છે આ મૂળ નક્ષત્ર જે છે મૂળ નક્ષત્ર દીકરીના માગા માટે કે દીકરો ચાલો જન્માક્ષર મેચ કરીએ નામ પછી જુઓ કે હા આ તો મૂળ નક્ષત્ર વાળો તો પછી વિચાર કરે દીકરી મૂળ નક્ષત્રમાં તો એનું કંઈ કહેશે મને બહુ કંઈ ખબર નથી મને કંઈ રસે નથી બહુ સાચું કહું હું આ બધી વસ્તુને ગણ એટલે એવું નથી કહેતો કે બધું ખોટું છે પણ સાથે સાથે એને બધું જીવનનો આધાર નથી બનાવ મારી હું જે સ્થિતિ આપણે વેદાંતીઓ જીવનનું સત્ય શું છે બસ એની સાથે મતલબ છે આપણને એટલે આ સત્ય વસ્તુ ઉપર આપણું જ્યારે ધ્યાન હોય ત્યારે પછી આ બધી વસ્તુઓને આપણે અવ અવગણીએ એવું નહીં પરંતુ દૂર હોય તો એ વાંધો નથી એ બધી વસ્તુઓનું અત્યંત સેવન ન કરીએ જ્યોતિષશાસ્ત્ર એવી વસ્તુ થઈ ગઈ છે બહુ સુંદર છે પરંતુ એને ખોટીએ નથી પણ એનો એને જીવનનો આધાર ન બનાવાય જીવનના સત્યને વેદાંત શાસ્ત્ર જે જીવનના સત્ય બધા સિદ્ધ તમારી સામે પ્રગટ કરે છે એને આધાર બનાવવો જોઈએ આ તો ખાલી ઉદાહરણ આપવા માટે કે દીકરો જન્મે કેટલા વખતની આવી રીતે રાહ જોઈએ આ તે આટલાટલા બધામાંથી પસાર થઈને જન્મે પણ જો આવા નક્ષત્ર જન્મે તો પાછું દીકરા પિતાએ મોહની જો નહીં તો એ દીકરો જ અનિષ્ટનું કારણ બને પિતા માટે ચાલો હવે છાસઠમાં શ્લોકમાં એનાથી આગળ ચાલો હવે એટલે જન્મી તો ગયો પછી શું જાતસ્ય ગ્રહરોગાદિ કુમારસ્ય ચ મૂર્ખતા ઉપનીતેપ્ય વિદ્યત્વ અનુદ્બાહ પંડિતે સરળ છે બહુ જ જાતસ્ય ચાલો જન્મી ગયો હવે ગ્રહરોગાદિ જન્મ્યા હે ને ક્યારેક પેટ ખરાબ હોય બિચારું બોલી ના શકે એક જ વસ્તુ આવડે ને એને રડવાનું આવડે એના એની એની પાપણો પર પેલી માખી બેસે મેં જોયેલું છે આવું આપણે ત્યાં તો માખીઓ ઉડતી હોય બધી હવે બહુ નાનું બાળક હોય ને એના આના પર એના ચહેરા પર માખી બેઠીને આમ તે ઉડતી હોય અથવા આંખ પર બેસી જાય તો એને આવડે નહીં કામ કરીને આમ કાઢવી માખીને ઉડાડવી એવું ના ફાવે એને ખબર જ ના પડે કે આ રીતે કઢાય નાનું બાળક રડે નેચરલી આવી રીતે આંખ પર બેસી જાય ને આવી રીતે ગણગણાટ કરે ઇરિટેશન થાય ને એટલે વાસ્તવમાં એટલે બાળક તો જમી પણ એને આ પ્રકાર આને રડતું જુઓ તો તમને શું કહે આનંદ થાય અને ઘણી વાર તો રડે 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 હમણાં એક એક બહુ નજીકની વ્યક્તિ એટલે એના બાળક એ બાળકી એટલે દીકરી ત્રણ કલાક રડી હમણાં હું જ્યારે ગયો ઇન્ડિયા ત્યારે વાત થઈ ત્રણ કલાક સુધી તમે વિચાર કરો મા બાપને શું થયું હશે આ જ ઉપાય કરે પેલો ઉપાય કરે પેલો ઉપાય કરે પેલો ઉપાય કરે પણ કેવી સ્થિતિ થાય વિચારો એટલે એટલે આ આ બાળકોને પાછા કફ ને આ કફ પકડ્યો એટલે બિચારાઓનો કફ થયો એટલે પેલો શ્વાસ રૂંધાય પાછું આ ને તે ને કશું બોલતા ફાવે નહીં રડવાનું આવડે અને આ લોકો મા બાપ શું કરે બિચારા શું કરે ઘણી વાર કફ બરાબર છે જામ્યો છે ને એને લીધે તકલીફ પડી રહી છે કે શરદી થઈ ગઈ ને પણ શું કરો કશું કરી ના શકો બહુ તો થોડું આ તે દવાઓ કરો પણ તો દવાની અસર થાય આ થાય તે થાય ઘણીવાર દવાની અસર ન થાય નાનો ડોઝ આપવાનો હોય એને તો પાછો એની એટલે કહેવાનો આશય કે મા બાપને કેટલી પીડા ચાલો બાળક આવી ગયું બાળક નહોતું ત્યારે એમ અને આ બાળક આવ્યું ત્યારે પછી હવે આ જાતસ્ય ગ્રહ રોગાદી રોગ વગેરેનું ગ્રહણ રોગ વગેરે થયા કંઈક ચાલો એ પતી ગયું ના ના બાળક એવું મોટું થયું હવે તો મજા મજા કુમારસે મૂર્ખ હતા એનો દીકરો તો છે પણ મૂર્ખ છે આપણને એમ કે ભાઈ મારું સંતાન છે ને અને માટે હું જેમ બહુ ભણ્યો અને એવી રીતે આ દીકરો બહુ બ્રિલિયન્ટ નીકળશે ઘણીવાર ના ના નીકળે તો એનું પોતાનું પ્રારબ્ધ છે ને એટલે આ એટલે ભણવાનું બાજુએ એ તો રમતમાં જ એનું ધ્યાન હોય બધું આવા બધા વિડીયો ગેમ્સ રમે અને મા બાપને ઘણી વાર એવું કરતા હોય છે આ આવા મા બાપને ત્યાં બાળક જન્મ લે એ શાપરૂપ છે કે બંને જણા નોકરી કરતા હોય અને વાસ્તવમાં પછી બાળકને તો મા બાપ જોઈએ છે બાળકને બીજું નથી જોઈતું પણ આ લોકો શું કરે કે ઓફિસથી આવતા હોય ને ત્યારે કંઈક કંઈક રમકડું કે કંઈક આ બીજી કંઈક વસ્તુ હોય લાવીને એને આપી દે એટલે પેલું પૂછે જ નહીં પછી આગળ કશું કે ડેડી તમે હતા નહીં આખો દિવસ આમ હતું તેમ હતું કે મોમ તું હતી નહીં આમ કે રડે જીત કે ભાઈ તું કેમ આવે એટલે કેવા ખુશ થતા હોય છે બંને જણા આવે પણ આવું આપી દે હાથમાં એટલે બોલે નહીં કશું આ શાપરૂપ છે બાળક માટે એ મા બાળકને તો મા બાપ જોઈએ છે આજુબાજુ ક્યાં તમે જુઓ જ છો કે બાળકને કેવું હોય છે મા આજુબાજુ ફરતી હોય ભલે એનું કામ કરતી હોય એનો વાંધો નથી પણ એની હાજરી સતત જોઈએ એને બદલે આ પછી આવું આવું બાળપણ થવાય ને કે જેમાં બરાબર જેનો ઉછેર વ્યવસ્થિત રીતે ન થયો હોય એ જ બાળકો પછી મેં તમને કહ્યું હતું મને બે ત્રણ દિવસ પહેલાં તેર ચૌદ વર્ષના થાય ત્યારે હવે એ મા બાપ માટે એ લોકોને કોઈ એવો આદર જેવું કશું હોય ને કે એક તો એ હોર્મોનની અસર હોય છે અમુક ઉંમર એ ઉંમર એવી છે કે જ્યારે તમને એમ થાય કે અમે જ અમે બહુ મોટા છીએ આ મા બાપ શું અને એમાં આ પ્રકારનો ઉછેર થયો હોય મા બાપે એવો પ્રેમ ના આપ્યો હોય બાળપણની અંદર તો તો પછી કોઈ ગણે જ નહીં મા બાપની સરખામણી કોઈ બહારનું ગમે એવું વ્યક્તિને રોલ મોડલ બનાવી દે મા બાપ ક્યારેય રોલ મોડલ રહે જ નહીં પોતે રોલ મોડલ બનવું હોય તો સતત પ્રેમ આપવો પડે સતત એની એને હૂંફ આપવી પડે સતત એને આનંદનું વાતાવરણ આપવું પડે તો પછી એ બીજી કશે આગો પાછું ન થાય પણ એવું જનરલી હોતું નથી હોતા જ નથી ને પછી ક્યાં પ્રશ્ન છે ઘરમાં જ ના હોય ને કારણ કે નોકરી કરતા હોય આ તે બધું એની એટલે પણ મેં જોયું છે આપણા કેટલાક કુટુંબોની અંદર કે સંતાન થાય એટલે માં નોકરી છોડી દે કે જે હશે અમે ચલાવીશું એટલે એટલે પણ આ તો શું છે પાછું આવું જયારે કહીએ ને કે આવું હોય છે આજે અમે શું કરીએ અમારે પૈસાની તો જરૂર હતો પછી બે જણા નોકરી તો કરવી જ પડે આ ભાઈ પણ ઓછાથી ચલાવજો ના એ નહીં નોકરી કરીએ બંને જણા તો બધા સુખના સાધનો વસાવીએ આ તે બધું અને એ પ્રકાર એટલે પોતાના સંતાનના ઉછેરના ભોગે ઘણીવાર તો કરતા હોય છે એ વસ્તુ પણ છે એટલે પોતાના સ્વાર્થ માટે જ કરતા હોય છે અને પછી આવું પછી થોડું આવું તેર ચૌદ પંદર સોળ વર્ષનો થઈ ગયો અને હવે દીકરો દીકરી માને નહીં કશું પછી ફરિયાદ કરે કે આ જુવન સ્વામીજી અમારું તો માનતા જ પણ હવે શું કરો એ તો જે આપણે કર્યું છે એ જ વસ્તુ ફળ ફળીભૂત થઈ છે અત્યારે હવે એવી સ્થિતિ થઈ ગઈ એટલે એની અને પછી આવું જ્યારે જુએ ને આવું કુમાર પછી આવા શબ્દો બોલ સાંભળેલા જ છે કે ભાઈ આ લોકોને પેદા ન કર્યા હોત અને આટલા એના કરતાં પહેલાં જ મરી ગયા હોત આવું જાત જાત તો બોલતા હશે લોકો કંટાળી જાય ને ત્યારે કાંઈ ભણે નહીં રમી ખાય તોફાન કરે માને નહીં આવું બધું હવે નતા બાળકો ત્યારે કેટલું બધું હતું હા એટલે આપણને લાગે કેટલું બાળક પ્રિય છે પણ હવે આ બધી જે આ બધી જે જફામાંથી એમ પસાર થાય ક્યાં પ્રિયત્વ છે આવી રીતે આવું આવું પેલો શિષ્ય તમારે મારી જેમ વિચાર કરે છે કે હું જેને પ્રિય કહેતો તો એ નહીં પરંતુ વાસ્તવમાં એ તો ખરેખર રડાવશે મને એમાં કેટલા પ્રકારના દોષો છે વસ્તુના આ રીતે જ્યારે ચિંતન કરે ત્યારે પ્રિયત્વ બુદ્ધિ ઓછી થાય એને સામે બતાવીએ પ્રિય વસ્તુ છે કે તમને ખરેખર બધી વસ્તુ તમારા માટે પ્રિય છે સાક્ષી માટે પ્રિય છે એમ કરીને આપણે પાછું બતાવીએ અને એ વસ્તુ સ્વીકારી લે એટલે પ્રિયમ તો આમ રોજસેથી એ વસ્તુ બરાબર સમજી જાય કે તને જે પ્રિય છે એ વસ્તુ તને રડાવશે એ હવે આ વસ્તુ સમજાય ને અને પછી એ આ તો એ જમાનાનું કે પછી દાખલા તરીકે જો સમજો બ્રાહ્મણનો દીકરો દીકરી કે પછી આપણે ક્ષત્રિય વૈશ્યનો હોય ને એને ઉપનયના આપ્યું અને પછી એને મોકલ્યો ભણાવો ભણવા માટે અત્યારના સમજો અત્યારે જાય છે ભણવા માટે બરાબર છે ભલે આ બધું ઉપનાયન વગેરે ન હોય પણ ભણવા માટે તો જતા જ હોય છે હવે તો અહીંના અમેરિકામાં તો લોકો ચૌદ પંદર વર્ષના હોય ને જતા રહે ભણવા માટે કોલેજોમાં તે બીજે સ્કૂલ્સ વગેરેમાં એટલે એ વખતે ગુરુકુળમાં મોકલતા અને વિદ્યાનું લક્ષણ છે વિદ્યા પ્રાપ્ત કરે તો વિદ્યા દદાતી વિનયમ વિદ્યા તો વાસ્તવમાં વિનય આપે આપણને મનુષ્ય વિનય બને વિનય બનવું અર્થાત ઉદ્દંડ નહીં બનવું અર્થાત શાસ્ત્રમાં જે કહ્યું એ એને અનુકૂળ વ્યવહાર કરવો આપણે અત્યારે આવું બોલીએ કે વડીલો જે કે એ વસ્તુ માને તો આપણે એને વિનય કહીએ પણ હવે શાસ્ત્ર મોટા મોટું વડીલ આપણું શાસ્ત્રની સલાહને અનુસાર જીવન જીવવું તો એ વિનય કહેવાય એટલે વિદ્યા પ્રાપ્ત કરી રહ્યા છે શાસ્ત્ર પાસેથી ત્યારે શાસ્ત્રમાં જે કહેવામાં આવેલું છે કરવાનું એને અનુરૂપ જીવન જીવવું તો એ તો વિદ્યાની સાથે સાથે વિનય આવે એવું કહેવાય પરંતુ આપણે શ્વેતકેતુનું ઉદાહરણ જોયું હતું કે આ રીતે એને ગુરુકુળમાં મોકલ્યો અને ભણ્યો પરંતુ એ આ પાછો આવ્યો ત્યારે વિનયને બદલે એમાં ઉદ્દંડતા હતી વગેરે અને હતી જમાનાનું બધું કે પછી આવો ઉદ્દંડ બની જાય ને પછી આવીને મા બાપને નમસ્કાર ન કરે ને કશુંય નહીં એટલે ત્યારે પહેલાં પિતાને બહુ જ આઘાત લાગે અત્યારે જરા જુદી રીતે જોવાનું આપણે વસ્તુને ત્યારે મા બાપને આવીને પગે લાગે ને એ બધું તો હવે એના જમાનામાં ઇન્ડિયામાં એ નથી ને બીજી તો આપણે પછી અપેક્ષા જ ન રખાય પરંતુ આ માતા પિતાને એ ભણીને આવે કે ભણતો હોય દરમિયાન જ માતા પિતા ને માતા પિતાને કોઈ રીતે પોતાનું રોલ મોડેલ જ ન સમજે હું એ હું એ રીતે એને ઇન્ટરપ્રિટ કરું છું અથાત એમના પ્રત્યે લેશ માત્ર આદરની ભાવના ન હોય કે મારા હિતેચ્છુ વગેરે છે એ પ્રકારની ભાવના જ ન રહી હોય ત્યારે પિતા આવું જ્યારે જાણે કે માતા જાણે ત્યારે બહુ જ દુઃખ થતું હોય છે એને બિચારાને હું જ એમ થાય કે આના કરતા તો આ લોકોને મેં ઉત્પન્ન ન કર્યા જ સારું થતો અમારું મરણ થઈ જાય તો સારું વગેરે વગેરે અને નાના નાના સ્વામીજી તો ભણે તો વિનયવાળા છે છોકરાઓને બધું બરાબર છે પરંતુ હવે બહુ વિનયવાળા છે ને બધું છે બરાબર છે અને ભણીને આવ્યા અને નોકરી માટે પ્રયત્ન કરે છે જો જરા તકલીફ પડી રહી છે નથી મળતી આ તે બધું અને પાછી મળી માળ ત્યાં બીજી બાજુ હજુ નહીં એટલો માટે જલ્દી તૈયાર નથી તો થયો ત્યારે પછી એને શોધે છે ત્યારે એને અનુરૂપ એને કશું મળતું નથી તમે વિચાર કરો આ એક જ જગ્યાએ ક્યાં સુખ છે અને આપણને ઘણી વાર થાય કે બસ હવે આ લગ્ન થઈ જાય તો પછી અમારે નિરા તમે આ સ્વામીજીને ક્લાસ ભરીએ ને આ બધી જે જવાબદારી પૂરી થઈ ગઈ એવું માનીએ આપણે પરંતુ એટલે બાળકોનો વિવાહ વગેરે ને આપણા ત્યાં હવે તો જો કે એ જશે અહીંયા તો મા બાપ ચિંતા જ ના કરેલી તો સમજીએ તો શી વિલ ઓર હી વિલ ફાઇન્ડ આઉટ હર ઓન એ અમારે ચિંતા નથી કરવાની ચાલો એ બરાબર છે પણ ઇન્ડિયામાં તો ખરું અને અહીંયા ઇન્ડિયન કુટુંબોમાં અંદર કે અંદર બહાર ના બોલે પણ અંદર તો હોય કે આ દીકરીનું થઈ જાય તો સારું દીકરાનું થઈ જાય તો સારું એટલે જેને તમે પ્રિય કહીને જેની ચિંતા હતી કે આ નથી મારે બાળક નથી મારે બાળક એ અત્યાર સુધી આટલા વર્ષોની અંદર ક્યાં તમને એણે પ્રિય મતલબ હોવું મતલબ કે એને સુખનું કારણ બનવું જોઈએ ક્યાં સુખનું કારણ બને છે બસ આટલું જ ને ના નાના ના હજુ આગળ છે ભાઈ ઉભારો એટલે કાકા યુવાન થયો છે ને એટલે યુવાનીમાં પાગલપણું હોય છે એ વસ્તુ કે છે સડસઠના શ્લોક યુનશ્ચ પરદારાદિ દારિદ્રમ ચ કુટુંબિન પિત્રોર્દુઃખસ્ય નાસ્ત્યંત ધની છે મ્રિયતે તદા યુવાનીમાં હવે હોર્મોન્સ તો છે એટલે એના કારણે આવું જ્યાં સુધી પેલો આ એડોલેસન્ટ એટલે મતલબ કે આ ટીનેજ છે ને તેર ચૌદ તેર વર્ષ સુધી એને છે ને આમ બહુ એ આ જગતને ભાગ નથી કરતો પણ એ તેર વર્ષ પછી ચૌદ વર્ષ પછી દીકરીએ જુએ કે એના શરીરમાં પરિવર્તન આવી રહ્યું છે દીકરાને પણ આમ ખ્યાલ આવે પછી એ જગતની બે ભાગમાં વેચી દે આ સ્ત્રી અને હું પુરુષ કે અથવા હું સ્ત્રી અને આ પુરુષ અને પછી સ્વાભાવિક છે એકબીજા માટે આકર્ષણ પણ ઉત્પન્ન થાય અને એ પછી હવે તો જો કે આકર્ષણ ઉત્પન્ન થાય તો આપ મા બાપ જનરલી કહી દે કે ભાઈ તમારા લગ્ન કરાવી આપીશું કામ છે તેમ પણ ઘણીવાર આકર્ષણ જેના માટે થયું એના માટે મા બાપને આકર્ષણ ન હોય અરે આપણે આપણા આપણા દેશના ઘણા છે આમ તેમ તમને આપણા આપણા કુટુંબ આપણા સમાજમાંથી તમને દીકરી મળશે કે દીકરો મળશે આ તું અને ક્યાં આમ તેમ વેસ્ટ ઇન્ડિઝ છે ને આ બધું આમ જસ્ટ જનરલ કહું છું કોઈ કશું લેવાની જરૂર નથી પણ થોડું દુઃખ થતું હોય છે કારણ કે જુદા સમજી જુદા કલ્ચરની છે જુદા ધર્મની છે એ આપણા સમજશે કે નહીં એટલે અમને એની ચિંતા છે દીકરો સમજતો નથી કે દીકરી સમજતી નથી એ તો આગ્રહ જ રાખે છે એની સાથે લગ્ન કરવા માટે આમ તેમ ફલાણું દીકણું એટલે બહુ બહુ મા બાપ બિચારા બહુ આ તો બધું હું સમજ આ આ બધું મા બાપની સાથે આઈડેન્ટિફાય કરીને હું જોઈ શકું છું આ વસ્તુ કે પ્રિયત્વ એટલે સુખનું કારણ ત્યાં તો ક્યાંય રહ્યું નથી ખરેખર તો બહુ ચિંતાઓ રહેતી હોય છે બહુ ચિંતાઓ ચિંતા એની વે એટલે યુનસ છે પર દારાદી યુન એટલે યુવાની યુવાની છે પરદારાદી અર્થાત સ્ત્રી વગેરે સાથે અને પછી આ સમજો કદાચ કરાવી આપ્યા લગ્ન અને એમને પણ દીકરા દીકરી હોય પણ હવે ઘણીવાર શું હોય છે કે દીકરો કે દીકરી કમાય ખરા પરંતુ એ પૂરતું ન કમાય એટલે વળી પાછી આપણે ચિંતા કે ભાઈ એના કુટુંબનું એનું એ લોકોના ભરણ પોષણ માટે પણ આપણે હવે કંઈક કરવું પડશે ઘણીવાર એ લોકો માટે થઈને પાછી આપણે રિટાયર્ડ થઈ ગયેલા વ્યક્તિઓ પાછું ફરી નોકરી કરતા હોય છે આવા છે ભાઈ દુનિયામાં બહુ જ લોકો એના માટે થઈને ફરી પાછું કામ કરવાનું શરૂ કરે કે ભાઈ ના દીકરો પરણી તો ગયો બધું બરાબર છે પરંતુ હવે એને ત્યાં દીકરીને પણ એ લોકો એ લોકોની ઇકો સમજી બહુ સાધારણ સ્થિતિ છે કારણ કે દીકરાનો પગાર ઓછો છે કે દીક કે જે પુત્ર વધુ છે એ બંને કમાય છે તો પણ ઘર પૂરેપૂરું ચાલ્યું શકે એમ નથી કારણ કે બાળકો છે બાળકોના ભણતરનો ખર્ચો છે આમ છે તેમ છે હું તમને બતાવી રહ્યો છું કે આ રીતે શિષ્ય વિચાર કરે છે કે જેને મેં પ્રિય કહ્યું તું કઈ રીતે મને રડાવે વિચારો તમે એટલે આ રીતે દુઃખ ઉત્પન્ન થાય દારિદ્રમ છે કુટુંબી ના કુટુંબી ના કુટુંબીવાળો થઈ ગયો મતલબ અને બાળકો છે વગેરે દારિદ્ર્ય અને પાછું કદાચ આવી આર્થિક સ્થિતિ ઠીક ન હોય પિત્રોહો દુઃખસ્ય અંત નાસ્તી પિત્રો હો એટલે મા બાપને દુઃખનો અંત જ નથી ધનિચેદ મ્રિયતે યદા ધનિચેદ મ્રિય મ્રિયતે તદા ના ના પણ વાસ્તવમાં સમજીએ તો ધની છે વગેરે વગેરે એ તો પણ વાસ્તવમાં ક્યારે હું જોઉં જ છું હમણાં બે મહિના પહેલાં જ સાંભળ્યું મેં બરાબર છે દીકરો યુવાન આ તે બધું સરસ દીકરો કમાતો હતો બહુ સરસ ને બધું પણ એકદમ જ પેલા જીમની અંદર એક્સરસાઇઝ કરતા કોલેપ્સ થઈ ગયો ગુજરી ગયો બીજે બીજે જ દિવસે વર્ષગાંઠ હતી બીજે જ દિવસે વર્ષગાંઠ હતી અને આગલા દિવસે બધી મામા મધરની સાથે ગયો બધું ખરીદી કરી અને બનાવતા બધું સરસ આવડતું હતું એ કોઈ હોટેલની અંદર જ કામ સારી પોસ્ટ પર હતો અને બધી આવી ક્લીનરી સ્કિલ બધી એને બનાવવાની ખૂબ બધી વસ્તુ આવડતી હતી એટલે એને મિત્રોને બોલાવેલા બીજે દિવસે એ બધું આપણા જ આપણા જ સર્કલમાં વિજ્ઞાનના સર્કલમાં જે બેન છે એમના જ દીકરીનો દીકરો આ રીતે કે કેવું કેવી સ્થિતિ માથી છૂટો પડી ગયો અને પછી માને સમાચાર મળ્યા મા બાપને આવો હોસ્પિટલમાં લઈ ગયા છે જે દિવસે એની વર્ષગાંઠ થઈ દિવસે સવારે પછી એ તો નાનામી હમણાં જ બન્યું આવું કદાચ કદાચ થાય સમજો મૃત તે કદાચ કદાચ આવું રીતે કંઈક મરણ થાય અરે એક્સિડન્ટ થાય તો ચાલો મરણ વગેરે ન એટલે હદે જાઓ કે એને એક્સિડન્ટ થયો કંઈક રોગ થયો આ થયો કેટલી ચિંતાઓ ચાલો બધું ધની છે એનું કુટુંબ છે આ છે તે છે બધું છે દીકરા દીકરી ને શરીર તો છે જ આપણને જેમ થાય છે એવું એને પણ થાય છે તો દુઃખ નો પાર નથી અને હવે તમને બે ઉદાહરણ આપું અને એ વસ્તુ ફાઈનલ સ્ટ્રોક કે ક્યારે દીકરો સુખનું કારણ બને મા બાપ માટે કે દીકરી એ વસ્તુ શક્ય નથી ભગવાને ખુદ આ વસ્તુ ભગવાન પોતે ઉદાહરણ છે કેવી રીતે વિષ્ણુ ભગવાન રામ રૂપમાં આવ્યા બરાબર દશરથના મૃત્યુનું કારણ બન્યા એનો વિરોહ પણ છેવટે તો દીકરો જ કારણ બન્યો ને દીકરાનો વિરોહ થયો અને દશરથ રાજાનો દેહાંત થઈ ગયો અને રૂપે આવ્યા એ તમે જાણો છો વાસ્તવમાં એ હજુ તો ગર્ભમાં ત્યાં ત્યારથી જ વસુદેવને દેવકી જેલ જેલમાં ગયા હજુ તો કારણ ત્યારથી જ શરૂ થઈ ગયું આને પછી તો વાસ્તવમાં તમે જાણો છો કેટ કેટલી રીતે એ લોકોને હેરાન કર્યા કમસે એટલે દીકરો દીકરી સંતાન સુખનું કારણ બને એવું ભગવાનના કિસ્સામાં નથી બંને અવતારની અંદર વાસ્તવમાં દીકરો જ એ પિતાના મૃત્યુનું કારણ બન્યું અથવા મા બાપને અત્યંત દુઃખનું કારણ બન્યું એટલે આ રીતે વાસ્તવમાં વિવેકી જે છે આ રીતે વિચાર કરે આટલું મેં જે કહ્યું એટલો વિચાર કરતાની સાથે જ તમારા મનમાંથી આ પ્રિયત્વ જે દીકરાનું છે એ જતું છે આ દીકરાનું ઉદાહરણ લીધું હવે તમે બીજું ઉદાહરણ લઈ શકો તમારી રીતે આમાં કંઈ બહુ અંદર મારે બીજામાં જવાની જરૂર નથી તમે તમારી રીતે જ્યાં જ્યાં પ્રિયત્વ છે ત્યાં ત્યાં જુઓ કે કઈ રીતે વાસ્તવમાં એ વ્યક્તિ વસ્તુ આપણને દુઃખનું કારણ બને છે એ રીતે એ એ એવું એ વ્યક્તિ ઈચ્છિત નથી કે હું આને દુઃખનું કારણ બનું પ્લીઝ એ સમજજો બરાબર આપણી પ્રિયત્વ બુદ્ધિ જે છે આપણે જેને સુખનું કારણ માની લઈએ છીએ એ એ એ માન્યતા આપણા માટે દુઃખનું કારણ બને છે નહીં કે વ્યક્તિ વિચારી વ્યક્તિ કશું ભગવાન કંઈક ભગવાન આવું નથી ઈચ્છતા કે મારા પિતાજીનો દેહાન થાય લ એના માટે હું જવું બનવા કે ભગવાને કૃષ્ણ પણ કંઈક ગર્ભમાં આવ્યા એટલા માટે નહીં કે હા ચાલો આ મા બાપને બરાબર જેલમાં સબડવું પડે ને એમને બરાબર હેરાન કરે એટલે એટલે આપણે સમજવાનું છે આપણી પ્રિયત બુદ્ધિ આપણે જેને સુખનું કારણ માનીએ છીએ માન્યતા આપણા માટે દુઃખનું કારણ બને છે એ રીતે વિચારો અને એ રીતે વાસ્તવમાં પ્રિયત્વ તો ખરેખર આત્મામાં જ રહેલું છે આત્મા સુખ સ્વરૂપ છે વાસ્તવમાં ત્યાં જ સાચું પ્રિયત્વ છે એ વસ્તુ આપણે સમજાવીએ છીએ શિષ્ય સમજી જાય છે પ્રતિવાદી સમજતો નથી અને એને કારણે એને શાપ લાગે છે એનો એનો નાશ થાય છે એ વસ્તુ અહીંયા બતાવી અને આ પુત્રની જેમ વાત કરી ગૌણાત્મા મતલબ તમે જાણો છો મિથ્યાત્મા એટલે શરીર વગેરે અને પુત્રધન પત્ની વગેરે બધું ગૌણાત્મા એટલે પુત્રનું તમે ઉદાહરણ લીધું એને એ વાસ્તવમાં ગૌણાત્મા જે છે બીજું પણ વસ્તુ બીજી બધી ગૌણાત્મા જે છે પત્ની ધન વગેરે એમાં પણ તમે આ રીતે વિવેક કરી શકો એ વસ્તુ અડસઠમાં શ્લોકમાં કહે છે પણ એ વસ્તુ આપણે આવતી વખતે જોઈશે ઓમ પૂર્ણ મધ પૂર્ણમુ મિધમ પૂર્ણ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ